શ્રીલંકામાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. બોમ્બ બ્લાસ્ટની માહિતી ભારતીય ગુપ્તચર એજન્સીઓ પાસે હતી, શ્રીલંકાની પણ આપવામાં આવી હતી માહિતી. મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે, બોમ્બ ધડાકાનું ષડયંત્ર 2 વર્ષ પહેલા જ રચવામાં આવ્યું હતું. ગુજરાત એટીએસના હાથે પકડાયેલા આઈએસના હેન્ડલરની વાતચીતમાં મહત્વનો ખુલાસો સામે આવ્યો. ન્યૂઝ 18 પાસેથી એક્સક્લુઝિવ માહિતી સામે આવી છે. શ્રીલંકામાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ મામલે મહત્વનો ખુલાસો થયો. આ બોમ્બ બ્લાસ્ટની માહિતી ભારતીય ગુપ્તચર એજન્સીઓ પાસે હતી અને તે શ્રીલંકાના પણ આપવામાં આવી હતી. મહત્વનું છે કે શ્રીલંકામાં થયેલા બોમ્બ ધડાકાનું ષડયંત્ર 2 વર્ષ પહેલા રચવામાં આવ્યું હતું. આ વાતનો ઘટસ્ફોટ ગુજરાત એટીએસના હાથે પકડાયેલા આઈએસના હેન્ડલરની વાતચીતમાં સામે આવ્યો, જેમાં ન્યૂઝ 18 ગુજરાતી પાસે એક્સક્લુઝિવ માહિતી સામે આવી છે. આતંકવાદનું બીજું નામ બની ચૂકેલા આઈએસઆઈએસ સંગઠનનો બિહામણો ચહેરો ફરી એકવાર શ્રીલંકા બ્લાસ્ટ સમયે જોવા મળ્યો. શ્રીલંકામાં એક બાદ એક થયેલા બ્લાસ્ટમાં 250થી વધુ લોકો મોતનો શિકાર બની ગયા તો કેટલાય ઘાયલ થયા. ઈસ્ટરના પ્રસંગે આ ખતરનાક આતંકી સંગઠને ધાર્મિક સ્થળને નિશાન બનાવ્યું. આઈએસઆઈએસના નિશાને શ્રીલંકા છે તેવી માહિતી ભારતીય ગુપ્તચર સંસ્થા પાસે પહેલાથી હતી અને પાડોશી હોવાના નાતે ભારતે આ માહિતી શ્રીલંકાને પણ આપી હતી, જેનો સ્વીકાર ખુદ શ્રીલંકાના પ્રધાનમંત્રી વિક્રમસિંઘે પણ કરી ચૂક્યા છે. 21 એપ્રિલે શ્રીલંકામાં થયેલા બોમ્બ બ્લાસ્ટનું ષડયંત્ર છેલ્લા 2 વર્ષથી રચાઈ રહ્યું હતું. આ હુમલા માટે આઈએસઆઈએસે પહેલા શ્રીલંકામાં પોતાનું એક મોડ્યુલ તૈયાર કર્યું અને પછી એક મોટા આતંકી ષડયંત્રને અંજામ આપવા માટેની જમીન તૈયાર કરવામાં આવી. ન્યૂઝ 18 ગુજરાતીને મળેલી એક્સક્લુઝિવ માહિતી પ્રમાણે સિરિયામાં છુપાયેલા આઈએસઆઈએસના રિક્રુટર આદિલ એએક્સ નામના વ્યક્તિએ જ ઝહરાન હાશિમને ભ્રમિત કર્યો હતો અને 2 વર્ષ પહેલાથી શ્રીલંકાને ધમરોડવાના ષડયંત્ર પર કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. હવે તમને જણાવીએ કે ગુપ્તચર સંસ્થા પાસે આ માહિતી કેવી રીતે આવી. સુરક્ષા એજન્સીનું માનીએ તો શ્રીલંકામાં બોમ્બ ધડાકા કરવાનું ષડયંત્ર આઈએસઆઈએસ તરફથી 2 વર્ષ અગાઉ એટલે કે 2017થી ઘડવામાં આવી રહ્યું હતું. આ વાતનો ઉલ્લેખ આઈએસઆઈએસના 2 હેન્ડલર વચ્ચે થયેલી વાતચીતમાં છે. ઓક્ટોબર 2017માં ગુજરાત એટીએસએ ઓબેદ અને કાસિમ સ્ટીમરવાલાની ભરૂચમાંથી ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે તેઓ આઈએસઆઈએસ સાથે સતત સંપર્કમાં હતા. પ્રધાનમંત્રી મોદી પર હુમલો કરવાનું ષડયંત્ર તેમજ અમદાવાદમાં ઇઝરાયેલી ધાર્મિક સ્થળ પર લોન વુલ્ફ હુમલો કરવાનું ષડયંત્ર પણ રચી ચૂક્યા હતા, પરંતુ તેઓ પોતાના બદ ઇરાદાઓમાં સફળ થાય તે પહેલા જ એટીએ તેમને દબોચી લીધા. ઓબેદ સોશિયલ મીડિયા પર ઘણો સક્રિય હતો અને પોતાની નીચે કેડર તૈયાર કરતો હતો. ઓબેદ અને કાસિમ ભારતમાં જ નહીં પરંતુ શ્રીલંકા સહિત અન્ય દેશોમાં પણ આઈએસઆઈએસ માટે આતંકીઓની ટીમ તૈયાર કરી રહ્યા હતા. આ માહિતી મળતા જ ગુજરાત જ નહીં, કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. શ્રીલંકામાં જે બોમ્બ બ્લાસ્ટ થયો તેના મામલે રોજે મહત્વના ખુલાસાઓ થતા રહે છે, ત્યારે અમારી સાથે જનક દવે લાઈવ જોડાયા છે. જનક, જાણવા માંગીશું જે રીતે શ્રીલંકામાં જે હુમલો કરવામાં આવ્યો અને તેનું કનેક્શન હવે ગુજરાતમાં સામે આવ્યું છે, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે આ મામલે? દરા, ચોક્કસ એક મોટો ખુલાસો કહી શકાય, કારણ કે હમણાંની આ સાજિશ નહોતી. જે આ જે આના જે તાર જોડાયેલા છે, ચોક્કસ કહી શકાય કે જે ગુજરાતનું જે આઈએસઆઈએસ મોડ્યુલ, જે ગુજરાત એટીએસએ જે 2017 ઓક્ટોબરની અંદર પકડ્યું હતું ત્યારે જ આ અંગેના ખુલાસાઓ સામે આવ્યા હતા. ગુજરાત એટીએસએ જે ચાર્જશીટ રજૂ કરી હતી અને ત્યારબાદ આ તપાસ એનઆઈએને સોંપવામાં આવી હતી અને એનઆઈએની જે ચાર્જશીટ છે એની અંદર આ વાતોનો ઉલ્લેખ છે. ન્યૂઝ 18 ગુજરાતી પાસે એક્સક્લુઝિવ માહિતી છે કે જ્યારે ઓબેદ અને
आदिल। आदिल ए व्यक्ति है जे श्रीलंकन जे कमांडो फोर्स है एनो एक्स मैन है अने एने इंडियन पाकिस्तानी आर्मी और आईएसआई द्वारा एने ट्रेन करवामां आव्यो हतो अने अत्यारे एनु लोकेशन सीरियानी अंदर बतावामां आवी रह्यु छे। तो आदिल और उबेद जे ते समय चर्चा कर रहा था ऑक्टोबर 2017 पहला कि श्रीलंका की अंदर जो व्यक्ति है अपनी माटे शू करवा तैयार है, त्यारे आदिल एमने जणावी रह्यो छे उबेद ने कि ए व्यक्ति कई पण करवा माटे तैयार है। अपनी आ जे वातनो उल्लेख है चार्जशीटनो हिस्सो है, चौक्स ए समय ज एजेंसी ने ध्यान में आयु थूं कि उबेद और बाकी साथी कासिम और आदिल जे व्यक्ति है जे कारण के उबेद एक रिक्रूटर हतो आईएसआईएस नो भारत की अंदर अने ए अरमार साथ कॉन्टेक्ट में हतो शफी अमरार साथ अने एटलू ज नहीं परंतु जमैका की अंदर पण जे आईएसआईएस ना रिक्रूटर था एमनी साथे संपर्क में हतो। तो कुल मिलावीने कही शकाय के उबेद ए व्यक्ति है कि जेना सीधा संपर्क में आदिल हतो अने आदिल ए ज श्रीलंका ની અંદર એક કેડર ઊભી કરી હતી। તો જે તે સમયે 2017 ની અંદર તપાસ એજન્સીઓને ધ્યાનમાં આવ્યું હતું અને જે પ્રમાણે શ્રીલંકાના પ્રધાનમંત્રી વિક્રમાસિંઘે સ્પષ્ટ કહ્યું કે ભારતીય ગુપ્તચર એજન્સીઓ એમને માહિતી આપી હતી કે આ પ્રકારનો કોઈપણ ષડયંત્રને અંજામ આપી શકાય છે, પરંતુ તે રોકવામાં એમની એજન્સીઓ સુરક્ષા એજન્સીઓ નિષ્ફળ રહી હતી। ચોક્કસ દુર્ભાગ્યપૂર્ણ કહી શકાય કારણ કે મોટો આતંકી હુમલો જેને દેશ દુનિયાને અચમચાવી નાખી, તો ચોક્કસ જે માહિતી છે એ પ્રમાણે ભારતીય એજન્સીઓએ શ્રીલંકન એજન્સીઓને જે તે સમયે અને એ પણ એક મિત્ર પડોશી મિત્ર દેશ હોવાના નાતે પહેલા જ માહિતી આપી હતી, પરંતુ શ્રીલંકા એને જે ષડયંત્ર હતું એને રોકવામાં નિષ્ફળ રહ્યું। જી બિલકુલ, તે જનક આભાર આપનો। તો આ સાથે સમાચારોમાં હાલ બસ આટલું જ, રજા આપશો, નમસ્કાર।